નમસ્કાર મિત્રો, કૃષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ભારતીય સંસ્કૃતિના પ્રેરક તત્વો, જેમણે તેને અમલ બનાવી ઉદાર ચરિતાર્થના સુવસુંદર્ય કુટુંબકમ પ્રેમમાં અદ્ભુત શક્તિ છે. જ્યારે તે વિશિષ્ટતા મનુષ્યના અંતકરણમાં પ્રગટે છે ત્યારે તે માનવના અસાધારણ બનાવી દે છે. એટલું જ નહીં, તે સમગ્ર સમાજ અને રાષ્ટ્રને પણ અદ્વિતીય બનાવી દે છે. આજે બધે જ અશાંતિ તથા અરાજકતાની બોલબાલા છે. ધ્રુણા અને દ્વેષનું વાતાવરણ એટલું બધું વધી ગયું છે કે એટલું આ પહેલાં ક્યારેય નહોતું. પ્રત્યક્ષ રીતે તો લોકો પ્રેમનો દેખાવ કરે છે, પરંતુ પરોક્ષમાં તો એકબીજાની હત્યા પણ કરી ચૂક્યા હોય છે, પેટ પાછળ તેમની નિંદા કરતા હોય છે. આ પ્રેમનો દંભ છે, એનાથી નહીં તો આપણું ભલું થાય કે નહીં તો બીજાનું. એક જમાનામાં ધરતીને સ્વર્ગદપી ગરીયસી કહેવામાં આવતી હતી, એવો દિવ્ય પ્રેમ આજે ક્યાં છે? આજે આપણે પ્રેમ ઘર તથા પરિવાર સુધી સીમિત થઈ ગયા છે. સાચા અને દિવ્ય પ્રેમના અભાવના કારણે જ આજે આટલા બધા અપરાધો વધી રહ્યા છે. આપણે પોતાના તથા સ્વજનોના લાભ અને બીજા લોકોને દુઃખ દેતા અચકાતા નથી. સાચો અને દિવ્ય પ્રેમ કદાપી આટલો સંકુચિત ન હોઈ શકે. જ્યારે પ્રેમ ભાવ તથા આત્મીયતા ઘટી જાય છે ત્યારે આજના જેવી વિકટતા પરિસ્થિતિ પેદા થાય છે. ટોલ્સ્ટોયની એક કથા છે પ્રેમનું પ્રતિદાન. એમાં તેઓ લખે છે કે એકવાર એક માણસ યાત્રાએ નીકળ્યો. ઘણી યાત્રા કર્યા પછી એક દિવસ તે આગળ વધી રહ્યો હતો ત્યારે માર્ગમાં જંગલ આવ્યું. એમાં જઈને રસ્તો નીકળતો હતો, તેથી તેને ના છૂટકે તે જંગલમાં પ્રવેશ કરવો જ પડ્યો. જંગલ ખૂબ ગીચ હતું. એમાં થોડેક આગળ ગયો પછી તે માર્ગ ભૂલી ગયો અને જંગલમાં આમ તેમ ભટકવા લાગ્યો. એમ કરતા એક દિવસ તેની પાસેનું ખાવાનું ખલાસ થઈ ગયું. હવે તે ભૂખ્યો તરસ્યો રખડતો હતો, પરંતુ એવું કેટલા દિવસ ચાલે? એક રાત્રે તે બેહોશ થઈ ગયો. તેને ભાન આવ્યું ત્યારે તેને પોતાને એક ઝૂંપડીમાં જોયો. એક ભલો માણસ તેની સેવા કરી રહ્યો હતો. તેને પૂછ્યું, તમે કોણ છો? તો તેને કહ્યું કે પ્રેમ. પેલા યાત્રિક થોડીક વારમાં મૌન રહ્યો, પછી તેણે કહ્યું, તો પછી પ્રેમનું પ્રતિદાન મને જ આપો. ખરેખર તો તમે પ્રેમને વશ થઈને જ મારી રક્ષા કરી અને મને નવું જીવન આપ્યું, તેથી હવે હું એમાંથી મુક્ત થયા વગર નહીં રહી શકું. કોઈનું ઋણ લઈને મરું એ મારો સ્વભાવ નથી, તેથી મારી પુરાણી યાત્રાનું અહીં સમાપન કરીને ઋણ ચૂકવવા માટે આજથી નવી યાત્રાની શરૂઆત કરીશ. તે દિવસથી તે યાત્રી એક સેવકની જેમ રહેવા લાગ્યું. હવે તેમના માત્ર શરીર બે હતા, પરંતુ તે બંનેમાં એક જ ચેતના વહી રહી હતી. જ્યાં સુધી ઉપર બતાવ્યા પ્રમાણેનો પ્રેમ ના હોય ત્યાં સુધી સમાજ આગળ વધી શકતો નથી. પ્રેમમાં કોઈ શરત હોતી નથી, પ્રેમ માગતો નથી, તે હંમેશા નિસ્વાર્થ હોય છે. આજે પ્રેમ અને પ્રતિદાન બંનેનો અભાવ છે. આપણું હૃદય વિશાળ નથી કે બધાને આત્મસાત કરનારું પવિત્ર અંતકરણ પણ નથી. આપણે પ્રેમ મેળવવાની ઈચ્છા તો રાખીએ છીએ, પરંતુ તેનો બદલો ચૂકવવાની હિંમત કરી શકતા નથી. આજે એની સૌથી મોટી ઉણપ છે. રાત અને દિવસ બંનેમાં સમન્વયના કારણે જ એક સરસતા પેદા થાય છે. જીવનમાં જો માત્ર કામ જ રહે તો તે કેટલો નિરસ અને થકવી નાખનારું બની જાય, એની કલ્પના પણ કરી શકાતી નથી. આરામ મળ્યા પછી માણસ ફરીથી નવો ઉત્સાહ અને ઉલ્લાસથી કામ સાથે કામ કરવા લાગે છે. આ બે બાબતો મિલનનો ચમત્કાર છે. જીવનમાં પ્રેમની પરિણીતિ પણ આવી હોવી જોઈએ. આપણે પ્રેમની આકાંક્ષા રાખીએ તો તેને વેચવાનું સાહસ પણ હોવું જોઈએ. એમાં જ સુખ રહેલું છે. પ્રેમ વેચીએ તો જ મેળવવામાં આનંદ મળે છે. ઉદાર મનવાળા લોકોનું જેટલું કમાઈએ એના પ્રમાણમાં વહેતા પણ રહે છે. ગુરુ શિષ્યની પરંપરા આ જ સિદ્ધાંત પર ચાલે છે. ખેડૂત ખેતરમાં વાવે તો જ બદલામાં તેને પુષ્કળ પાક મળે. સન 1900
સન 1897 માં લાહોરમાં વેદાંત પર વ્યાખ્યાન આપતા સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે સામાજિક વિકાસ માટે આપણે ભલે હજારો સંમેલનો બનાવીએ કે લાખો સંમેલન કરીએ, પરંતુ એની સાચી પ્રતિ ત્યારે જ થશે કે જ્યારે સમાજના લોકો પ્રત્યે આપણે પ્રેમ અને સહાનુભૂતિ રાખીએ. જ્યાં સુધી આપણામાં બુદ્ધનું હૃદય અને કૃષ્ણની વાણીનો વિકાસ નહીં થાય અને તે વ્યવહારમાં નહીં ઉતરે ત્યાં સુધી પ્રગતિની આશા રાખવી જોઈએ નહીં. આપણા અંતકરણમાં પ્રેમ તથા ઉદારતાનો વિકાસ થઈ શકતો નથી જ્યારે આપણે અંદરથી જ ભાવ સંવેદના પ્રગટ કરીને તેનો વિકાસ કરશું, ત્યારે આપણે આપણા સમાજ તથા રાષ્ટ્ર ઉન્નત બનાવી શકશે. સ્વામી અભિનાનંદ લખે છે કે યુરોપમાં દરરોજ જેટલી સંખ્યામાં સભા સંમેલનો થાય છે એટલા જ વિશ્વના બીજા ભાગના ભાગ્ય જતા હશે. એનું અનુકરણ કરીએ ને આપણે પણ એવા સંમેલનો કરી શકીએ છીએ. પરંતુ તેમની રાજનૈતિક સભાઓમાં જે સૌહાર્દ જોવા મળે છે તેનો પરિચય આપી શકવો આપણા માટે મુશ્કેલ છે. આપણે આ મુશ્કેલીને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભારતીય સંસ્કૃતિના આત્માનો વિસ્તાર કરવાનું એટલા માટે કહ્યું છે કે ઉદાર મનવાળા આત્માઓ હંમેશા બીજાના માટે જીવે છે, તેમના માટે કોઈ પળાયું હોતું નથી. સ્વામી રામતીર્થ યાત્રા દરમિયાન એકવાર એક વિધવા સ્ત્રીને ત્યાં રોકાયા હતા. તેઓ પોતાનું ભોજન પોતાની જાતે જ બનાવતા હતા. એકવાર તેઓ રોટલી બનાવી રહ્યા હતા ત્યારે બાજુના ગરીબ બાળકો ત્યાં આટા મારતા હતા. સ્વામીજીએ પોતાના માટે બનાવેલી બધી જ રોટલીઓ તે બાળકોને વેચી દીધી. આ જોઈને પેલી સ્ત્રીએ પૂછ્યું કે સ્વામીજી હવે આપ શું ખાશો? ત્યારે તેમણે જવાબ આપ્યો કે માતા, રોટલી તો પેટની આગ શાંત કરનારી વસ્તુ છે, મારા પેટની નહીં તો બાળકોના પેટની લેવા કરતા આપવાનો આનંદ અદ્ભુત અને દિવ્ય હોય છે. મહામાનવ આવા દાન પ્રેમાળ અને ત્યાગની ભાવનાવાળા હોય છે. એવા લોકોના પુણ્યથી જ આ વિશ્વ ટકી રહ્યું છે. આપણે પણ આપણી અંદર આવી ઉદારતાનો વિકાસ કરીએ.